વધુ માહિતી માટે મારી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ગયા છે પ્રણવ જો વાત કરવામાં આવી જીસી એમએમએફ ની ચૂંટણી કોણ સુકાની સંભાળી શકે છે કોણ સુકાની પદ પર આવી શકે છે અમે મિતલ ચોક્કસ માની શકાય કે સમગ્ર ગુજરાત અને સમગ્ર વિશ્વની અંદર જેની બ્રાન્ડિંગ છે અમૂલ બ્રાન્ડ અને તેની સાથે જ સંકલન જોડાયેલી જે જીસીએમએફ જે છે આ તેના ચેરમેન અને વાઇસ ચેરમેનને ચૂંટણી યોજાવા જઈ રહી છે આ માત્ર એક ઔપચારિકતા રહેશે કારણ કે ગુજરાતના જે અઢાર મુખ્ય જે દૂધ ઉત્પાદક સંઘો હોય છે આ તેના ચેરમેન અને જે ચેરમેન હોય છે તે તે પોતાના મતાધિકારનો ઉપયોગ અહીં કરતા હોય છે માત્ર એક ઔપચારિકતા હોય છે અને એક નામ નક્કી કરી દેવામાં આવતું હોય છે તે નામ ઉપર પ્રસ્તાવ મૂકવામાં આવતો હોય છે ત્યારબાદ તે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે તેની નિયુક્તિ કરવામાં આવતી હોય છે કારણ કે ચૂંટણી એટલા માટે આ મહત્વની બની રહે છે અને જે પદ છે એટલા માટે મહત્વનું બની રહે છે કે સમગ્ર ગુજરાતના જે પણ દૂધ ઉત્પાદક દૂધ ઉત્પાદકો છે આ તેને લઈને સીધી રીતે જોડાયેલું આ જે સંઘ છે આ તેને લઈને જ આ ચૂંટણી પણ એટલી મહત્વની બની રહે છે અને તેની સુકાની કોણ સંભાળ છે તેના ઉપર સૌ ગુજરાતના જેટલા પણ દૂધ ઉત્પાદકો છે તેની નજર રહેશે કારણ કે લાખો લિટર દૂધ પર ડે અહીં આવી રહ્યું છે તો સાથે જ કહી શકાય કે કરોડો રૂપિયાની જે ઇન્કમ છે તે અમૂલ બ્રાન્ડ દ્વારા થતી હોય છે અને સમગ્ર વિશ્વની અંદર અમૂલ બ્રાન્ડ એક વૈશ્વિક બ્રાન્ડ છે તે બની ગઈ છે તેનું હેન્ડલિંગ કરવાનું કામ જે કરતું હોય છે તો જીસીએમએફ એટલે ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે છે આ તેનું હેન્ડલિંગ કરતું હોય છે તેથી ચોક્કસ માની શકાય કે તેના ચેરમેન કોણ બનશે અને તેના વાઇસ ચેરમેન કોણ બનશે આ તેના ઉપર સૌની નજર રહેશે તંત્ર તરફથી જે આણંદના જે પ્રાંત અધિકારી હોય છે આ તેના તરફથી આ ચૂંટણી છે તે આયોજિત કરવામાં આવતી હોય છે આ જે એક જનરલ બોર્ડ જે હોય છે તેની અંદર પ્રસ્તાવ મૂકવામાં આવતો હોય છે ચેરમેન અને વાઇસ ચેરમેન માટેનો ત્યારબાદ જે સમગ્ર પ્રક્રિયા હોય છે તે પ્રાંત અધિકારી અહીં કરતા હોય છે તો સાથે જ જે અલગ અલગ ગુજરાતના અઢાર ઉત્પાદક સંઘો જે છે જિલ્લા જિલ્લાવાઇઝ આ તેની અંદર ખેડા હોય સાબરકાંઠા છે બનાસકાંઠા છે અમરેલી છે કચ્છ છે એ તમામ અલગ અલગ જિલ્લાઓના જે જિલ્લા જિલ્લાવાઇઝ જે ચેરમેન હોય છે દૂધ ઉત્પાદક સંઘના એ તમામ લોકો અહીં પોતાના અધિકારનો ઉપયોગ કરતા છે તેની અંદર જે શંકર ચૌધરી જે બનાસકાંઠાના જેઓ ઉત્પાદક સંઘ છે આ તેના જે ચેરમેન છે આ તે પણ તે અહીં ઉપસ્થિત રહેશે તો સાથે જ જેઠા ભરવાડ જે ઉપાધ્યક્ષ છે આ તે પણ અહીં અહીં ઉપસ્થિત રહેશે અને કહી શકાય કે એક પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે પરંતુ બપોરે બાર કલાકે પિક્ચર ક્લિયર થઈ જશે કે કયા વ્યક્તિની નામની સહમતી જે છે એ સંઘો દ્વારા અહીં આપવામાં આવે છે બિલકુલ પ્રણવ આભાર સમગ્ર માહિતી બદલ